નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ એક વિષય કલરવ એમાં પાઠ પાંચ આજે આપણે ભાગ બે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો તમારી કલરવ પાઠ્ય પુસ્તક ખોલો જોઈએ અને એમાં પાઠ પાંચ કાઢો હં હવે પાના નંબર છપ્પન કાઢો જો જોઈએ શું લખ્યું છે સૌથી પહેલાં ઉપર આંગળી ફેરવો તો ક બ અ અને છ અક્ષર લખેલા છે એના ઉપર આંગળી ફેરવી તમારે મહાવરો કરવાનો છે હવે એની નીચે બાળકો ટપકા જોડું લખ્યું છે તો જે ડોટેજ કરેલા છે એ દરેક ડોટેજ ઉપર આપણે પેન્સિલ ફેરવી અને ટપકા જોઈન્ટ કરવાના છે તો સૌથી પહેલાં કની લાઇન લખશો તો ક ત્યાર બાદ બની લાઇન ઘૂંટવાની છે તો તમારી ચોપડીમાં ઘૂંટો જોઈએ બ હં હવે આવ્યો અ તો અની લાઈન ઘૂંટશું બરાબર પછી છે છ તો છની લાઈન ઘૂંટવાની છે પછી છે આ તો આની લાઈન ઘૂંટવાની છે અને છેલ્લી લીટી છે એ તો એ ઘૂંટો તો બાળ મિત્રો આવી રીતે તમારે પાઠ્યપુસ્તકમાં ડોટેજ પૂર્ણ કરવાના છે બરાબર હવે બાળ મિત્રો લખું છે જોઈને લખો તો જો તમને ક બ અ છ આ અને એ જે આપણે આગળ ઘૂટી ગયા એ જોઈ જોઈને બાજુમાં લખવાનું છે તો જો વર્ક કરેલું પેજ તમને આપ્યું છે એમાંથી જોઈને તમે લખી શકો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો લખ્યું છે કે ઉદાહરણ મુજબ લખો તો બાળ મિત્રો અહીંયા જો પેજમાં તમને ઉપરની લીટીમાં લખેલું છે અ આ અને એ એની નીચે છે ક તો કા અને કે લખેલા છે તો એ જ રીતે આપણે નીચે લખવાના છે તો બ તો બાજુમાં શું આવશે બંને કાનું બા અને પછી બંને એક માતર બે બરાબર તો આ જ રીતે તમારે નીચે બધાએ અક્ષરો લખવાના છે તો બાળ મિત્રો વર્ક કરેલું પેજ બાજુમાં આપ્યું છે તે તમે જોઈને વર્ક કરી શકો બરાબર હવે બાળ મિત્રો લખ્યું છે શબ્દ બનાવો તો આ તમારે શબ્દ બનાવવાના છે તો જુઓ સૌથી પહેલાં એક શબ્દ બનાવેલો છે આ જ બરાબર હવે આપણે બીજો શબ્દ લખવાનો છે તો તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં લખો આ ગ બરાબર પછી છે આ મ ઓકે પછી છે આ વ આ પૂરું થઈ ગયું હવે એની નીચે આપણે શબ્દ જ બનાવવાના છે તો પેલા ના લખેલું છે હવે નીચે આવશે નામ પછી આવશે નાવ પછી શું આવશે બાળકો હ નાર વેરી ગુડ પછી નાત તો આવી રીતે તમારે શબ્દો બનાવી અને બાજુમાં શબ્દો લખવાના છે હવે બાળ મિત્રો લખ્યું છે વાંચો અને લખો તો દોસ્તો આમાં શબ્દો તમને લખેલા છે એ તમારે વાંચતા જવાના અને બાજુમાં આપેલી જગ્યામાં શબ્દો લખવાના છે તો ચાલો તમે લખો જોઈએ રાજા છાબ છાજ આગ રેશ એક શેર દેર બાવન નાન ક તો બાળ મિત્રો શબ્દો લખાઈ ગયા હવે લખવાના છે આપણે વાક્યો તો સૌથી પહેલું વાક્ય છે આજે રજા છે લખો જોઈએ હ ગાજર ગમે છે ગુડ વરસાદ આવે છે તો બાળ મિત્રો આવી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે શબ્દ અને વાક્યો લખવાના છે હવે બાળ દોસ્તો લખ્યું છે ખૂટતો અક્ષર લખો તો બાળ મિત્રો તમને ચિત્ર આપ્યું છે ચિત્ર જોઈ અને સામેના જે ચોરસ છે એમાં તમારે ખૂટતો અક્ષર લખવાનો છે તો પેલું ચિત્ર છે ગાજર તો સામે ગાજર લખ્યું છે તો આપણે શું લખવાનું આવશે ર પછી દેખાય છે બદામ તો સામે લખેલું છે દામ તો આપણે પેલો અક્ષર આવશે બ બરાબર હં હવે શેનું ચિત્ર છે પાકસનું તો બા ખાલી જગ્યા અને શ લખ્યું છે તો આપણે શું લખશું ક હાક શ હવે શું છે સાવજ સિંહ છે ને તો અહીંયા બોક્સમાં લખ્યું છે સા ખાલી જગ્યા અને જ તો ખાલી જગ્યામાં લખશું વ થઈ ગયું હવે અહીંયા ચિત્ર છે તો કે બરાબર હવે બાળકો અજગર દેખાય છે તો આપણે પેલો અને છેલ્લો અક્ષર લખવાનું છે તો પહેલો અક્ષર કયો આવશે અ બરાબર હા હવે લખો ર પછી છે વરસાદનું ચિત્ર તો આપણે ખાલી જગ્યા લખવાની છે ર અને દ થઈ ગયું ગુડ તો બાળ મિત્રો જય ભારત જય હિન્દ